विद्यार्थी मित्रों FIBA मनोविज्ञान पेपर नंबर 4 नो पहला यूनिट नो पांचमो क्वेश्चन जोइए तो के अपना समाज ना सामान्य संघर्षों की चर्चा करो। अपना समाज में जे सामान्य संघर्षों उभा थाय छे तेना विषय नी चर्चा करो। तेमा प्रस्तावना जोइए तो के अपना समाज में मोटा भागना संघर्षों मूल्यों अंगेना हो छे के शू करव शू न करव शू थव जो शू न थव जो जीवन में के मार्गों अपनावा के मार्गों न अपनावा तेना विषय कई रीतना निर्णय करवो आवा मानवी सतत संघर्ष अनुभवत हो आ जे संघर्षो छे तेना विषय अपने माहिती प्राप्त करवानी छे। तेमा जोईए तो के आत्मदिशा सूचन तो के आजना जे चिंतानो जे युग छे जे समय छे तेमा दरेक व्यक्ति पोताना जीवनमां असलामती अने पोताना जीवन अंगे स्पष्ट ज्यारे ख्यालनो अभाव अनुभवे छे त्यारे ते व्यक्ति पोतानी जवाबदारी अंगेनो आत्मदिशा सूचन तेमना माटे मुश्किल बनी जाए छे। आपणे माता पिता धर्मगुरु समाज सुधारकों नेताओं द्वारा रजू करवामां जे विचारों आवे छे जे विरोधाभासी विचारों अने मूल्यों ने लीधे तेमज सामाजिक परिवर्तन अने सामाजिक मूल्यों में जे झड़पी परिवर्तन जे मूल्यों आवे छे अने ते स्वीकारवामां आपणने जे असलामती अनुभवीए छीए तेने आत्मदिशा सूचन विरुद्धनो संघर्ष कहेवामां आवे छे। आजना आधुनिक समयमां नवी पेढीना जे युवक અને યુવતીઓ છે તે પોતાની જવાબદારી ભાવના તથા પોતાની જાતને યોગ્ય માર્ગે દોરવાની શક્તિનો વિકાસ કરતા હોય છે અને તે યોગ્ય પ્રમાણમાં ન થાય તો આજની પેઢીમાં સ્વતંત્ર નિર્ણય શક્તિનો અભાવ જોવા મળે છે। તેથી આજના યુવક યુવતીઓ અન્ય નિર્ણય સ્વીકારી લેતા હોય છે પરિણામે તેના મૂલ્યો તેના શ્રદ્ધાના અભાવે તેઓ અન્ય લોકોના મૂલ્યો વિચારો તેમજ જીવનશૈલીને અપનાવી લે છે પરિણામે તેમનું જીવન નકલી બની જાય છે। તેથી તેવી વ્યક્તિને સંઘર્ષમય પરિસ્થિતિ ઊભી થાય છે। ત્યાર પછી આવે છે કર્તવ્ય સભાનતા વિરુદ્ધ અલિપ્તતા। કર્તવ્ય સભાનતા વિરુદ્ધ અલિપ્તતા તો કે બધા જ ધર્મો અને સમાજમાં એકબીજાની મદદ કરવા ઉપર ભાર મૂકવામાં આવે છે। માનવી અન્ય તેના દુઃખમાં કે મુશ્કેલીમાં મદદ કરે તેટલા માટે સમાજમાં આજના શહેરી સમાજમાં માનવી પોતાના અંગત જીવન અને અંગત સ્વાર્થમાં એટલો ગળા ડૂબ થઈ ગયો છે કે તે બીજાને સહાય કરવા માટે કે બીજાને ભલું કરવા સહયોગ પણ આપી શકતો નથી। અજાણ્યા માણસો સાથે તે વ્યવહાર ખૂબ જ દૂર રહીને કરે છે પરંતુ નિકટના જાણીતા અને પોતાના અંગત જે સંબંધમાં માનવી રહેલો છે તેમને પણ મદદ કરવા માટે વ્યક્તિ તૈયાર થતો નથી। આવા સમયે માનવી સહાય માટે પોતાની જાત ઉપર જ આધાર રાખવો પડે છે કોઈ અન્ય તેની કાળજી રાખશે નહીં તેવું કહેવામાં આવે છે। શહેરમાં લોકો પરસ્પર મદદ કરવાની વૃત્તિમાં ઘટાડો જોવામાં મળે છે। મોટાભાગમાં શહેરમાં વસ્તી ગીચતા અને લોકોની પોતાની આજીવિકા પ્રાપ્ત કરવાની જે પ્રવૃત્તિ છે તે એક પ્રકારનું અજાણ્યાપણાનું વાતાવરણ સર્જે છે। તેને કારણે વ્યક્તિ પોતાની સલામતીની જ દરકાર રાખે છે સૌ પોતાનું જ સંભાળે છે અને આવી મનોવૃત્તિ જ શહેરના લોકોમાં વિકાસ પામે છે। તેથી પોતાની
જે કર્તવ્ય છે તેની તે વિરુદ્ધ થઈ જાય છે. અન્ય વ્યક્તિને તે મદદ કરતું નથી. મુશ્કેલી હોવા છતાં અન્ય વ્યક્તિને મુશ્કેલીમાં મદદ કરવા માટે કોઈ જતું નથી. આમ ઉપર છલી સહાનુભૂતિ દર્શાવે છે. આમ આધુનિક સમયમાં કોઈને પણ આપણી જરૂર પડી હોય અને આપણે તેને મદદ જ ન કરીએ તો તેને કર્તવ્ય વિરુદ્ધની અલિપ્તતા કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે પરિહાર વિરોધ વાસ્તવિકતાનો સામનો. તો કે માનવી જ્યારે ઉપાગમન પરિહરણ સંઘર્ષ અનુભવતું હોય તે સત્યને જાણતું હોય અને બંને વચ્ચે જ્યારે તેને સંઘર્ષ થતો હોય ત્યારે તેની અંદર જે દુઃખદ વાસ્તવિકતા રહેલી છે અને આ વાસ્તવિકતાનો સામનો કરવા માટે જે પ્રયાસ કરવામાં આવે છે તેને પરિહાર વિરુદ્ધ વાસ્તવિકતાનો સામનો કહેવામાં આવે છે. કોઈ દુઃખદ સામાજિક પરિસ્થિતિ આવી પડે ત્યારે તેનાથી દૂર રહેવું કે તેમનો સામનો કરવો તે અંગે જ્યારે માનવી નિર્ણય ન કરી શકતો હોય અથવા તો આધુનિક સમયમાં વાસ્તવિકતાનો સામનો કરવો કે તેનાથી ભાગી જવું એવો જ્યારે સંઘર્ષ અનુભવવામાં આવે છે ત્યારે આવા પ્રસંગને પરિહાર વિરુદ્ધ વાસ્તવિકતાનો સામનો એવો સંઘર્ષ કહેવામાં આવે છે. દુઃખદાયક વાસ્તવિકતા સામે માનવી સહજ રીતે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવા માટે પ્રેરાય છે. યૌક્તિકીકરણ કે પ્રક્ષેપણ જેવી બચાવ પ્રયુક્તિઓનો આશ્રય લઈ માનવી અન્યાયોનો સામનો કરવા માટેનો પ્રયત્ન કરે છે અને વાસ્તવિકતાનો સ્વીકાર ક્યારેય માનવીને બેચેન બનાવી મૂકે છે. ત્યાર પછી આવે છે નિષ્ઠા વિરુદ્ધનો સ્વાર્થ. તો કે માનવીની નિષ્ઠા વિરુદ્ધ પોતાનો અંગત સ્વાર્થ જ્યારે તે અનુભવવા લાગે છે ત્યારે તેને સંઘર્ષ ઊભો થાય છે. નૈતિક મૂલ્ય જોખમાય છે. જરૂરિયાતો પ્રાપ્ત કરવા માટે તે પ્રયાસ કરે છે અને તે જરૂરિયાત પ્રાપ્ત ન થાય ત્યારે તે સંઘર્ષ અનુભવે છે. વિદ્યાર્થી પરીક્ષકોને છેતરે, વેપારી જ્યારે ભેળસેળ કરે, વ્યક્તિ જરૂરિયાત પ્રાપ્તિ માટે જ્યારે જૂઠું બોલે છે ત્યારે વ્યક્તિએ પોતાના સ્વાર્થ માટે પોતાની નિષ્ઠા વિરુદ્ધનું કાર્ય કરેલું છે તેવું કહેવામાં આવે છે. જે વ્યક્તિ પોતાના સ્વાર્થ કરતાં પોતાની નિષ્ઠાને વધારે મહત્ત્વ આપે છે તે વ્યક્તિ આજના આધુનિક સમયમાં માનવી નિષ્ઠા વિરુદ્ધ પોતાના અંગત સ્વાર્થ સિદ્ધિ અંગેનો સંઘર્ષ અનુભવતા હોય છે. કેટલાક લોકો સ્વાર્થને છોડીને સિદ્ધાંતને વળગી રહેતા હોય છે. આવા લોકો બહુ આપણા આજના સમાજમાં આવા લોકો બહુ ઓછા જોવા મળે છે. ત્યાર પછી આવે છે જાતીય ઈચ્છા વિરુદ્ધ આત્મસંયમ. તો કે યુવાન લોકોમાં જાતીય ઈચ્છાની તૃપ્તિ અંગેનો સંઘર્ષ જોવા મળે છે. યુવાનોમાં જાતીય અંગેના પ્રશ્નો આજે મનોભાર ઉત્પન્ન કરે છે. યુવા અવસ્થામાં જ્યારે કોઈપણ બાળક જ્યારે યુવાવસ્થામાં પહોંચે છે ત્યારે માતા પિતા પ્રત્યે તે એવી લાગણી અનુભવે છે કે માતા પિતા તેમનું સારું વિચારતા નથી. માતા પિતા તેમને વારંવાર ટોક્યા કરે છે, વારંવાર તેમને કોઈપણ કાર્ય કરવાની ના પાડે છે. આમ માતા પિતા વિરુદ્ધ તે સંઘર્ષની લાગણી અનુભવે છે. યુવા અવસ્થામાં જાતીય સંઘર્ષ લગ્ન પૂર્વેના જાતીય સંબંધોને લીધે પણ વ્યક્તિમાં સંઘર્ષ ઊભો થાય છે. જાતીય વૃત્તિ અંગેના સમાજના નીતિ નિયમો અને પોતાની જાતીય ઈચ્છા બચાવવા સંઘર્ષ ઊભો થાય છે. સમાજ અને ધર્મ લગ્ન દ્વારા જાતીય વૃત્તિ આત્મસંયમ કેળવવા ઉપર ભાર મૂકે છે. આમ યુવાનોમાં જાતીય ઈચ્છાનો સંતોષ અને આત્મસંયમ વચ્ચેનો સંઘર્ષ ઊભો થાય
છે. ત્યાર પછી આવે છે અન્ય સંઘર્ષો. આપણા સમાજમાં ઘણા સંઘર્ષો ઊભા થાય છે જેમાં આપણા મૂલ્યો સંઘર્ષમાં આવે છે, જેમાં એકના બલિદાનથી બીજાની પસંદગી થતી હોય છે, તેવા સંઘર્ષો ઉદ્ભવે છે. જેમ કે કોઈ પણ મિત્ર પ્રત્યે વફાદારી એક મહત્વની બાબત છે, પરંતુ જો કોઈ પણ મિત્ર કાંઈ ખોટું કરે તો શું તમે જાહેરમાં તેનો બચાવ કરશો? આવો સંઘર્ષ અનુભવાય છે. જ્યારે જાતીય સંબંધ બાળક માટે જરૂરી છે કે આનંદ માટે, માતા પિતાના મૃત્યુ બાદ વ્યક્તિએ તેના નાના ભાઈ ભાંડોની સંભાળ રાખવી કે પોતાના સુખ અને આનંદનો ખ્યાલ કરવો, પોતાના મહત્વના લક્ષ્યોની સિદ્ધિ માટે અનૈતિક સાધનોનો ઉપયોગ કરવો શું યોગ્ય છે? આવા અનેક સંઘર્ષો હોય છે જે વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં અનુભવતી હોય છે. આ રીતે સંઘર્ષ એ એક ઉત્કટ પ્રકારનો મનોભાર છે અને માનવી આવા સંઘર્ષો અનુભવી પોતાના જીવનમાં મનોભાર ઉત્પન્ન થાય છે. આમ આપણા સમાજમાં સામાન્ય સંઘર્ષો ઘણા એવા સંઘર્ષો હોય છે કે જે વ્યક્તિ પોતાના રોજબરોજના રોજિંદા જીવનમાં આવા સંઘર્ષો અનુભવતી હોય છે અને તે સંઘર્ષનો ઉકેલ કરવા માટે વારંવાર સમાયોજન સાધી અને તે સંઘર્ષમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ કોઈપણ વ્યક્તિ જ્યારે આવા સંઘર્ષમાંથી બહાર નીકળી ન શકે, આવા સંઘર્ષમાંથી એ વ્યક્તિ જ્યારે બહાર ન નીકળી શકે ત્યારે તે વ્યક્તિ હતાશા અનુભવે છે અને તે હતાશાને લીધે તે વ્યક્તિમાં મનોભાર ઉત્પન્ન થાય છે અને આ મનોભારને લીધે ક્યારેક વ્યક્તિની માનસિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ જાય છે અને ક્યારેક વ્યક્તિની આ માનસિક તંગદિલી ભરેલી આ માનસિક પરિસ્થિતિને લીધે તે વ્યક્તિ પલાયન વૃત્તિ, આત્મહત્યા કે અન્ય કોઈ પણ અપરાધ કરવા માટે ગુનાહિત કોઈ પણ પ્રવૃત્તિ કરી બેસે છે અથવા તો પોતાની માનસિક સ્થિતિને પણ સંતુલન ગુમાવી બેસે છે. આમ સામાન્ય સંઘર્ષનો ઉકેલ કરવા માટે ક્યારેક વ્યક્તિ એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે તે સંઘર્ષમાંથી હતાશા અને મનોભાર તેનામાં ઉત્પન્ન થઈ જાય છે અને તેમાંથી બહાર નીકળવા માટે એ જે સંઘર્ષ કરતો હોય તે પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તેમની પાસે કોઈ પણ વિકલ્પ રહેતો નથી અને તેની માનસિક પરિસ્થિતિ, માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને તે કોઈ પણ અન્ય પ્રવૃત્તિ કરી બેસે છે.